બ્રેકબાદ આપનું સ્વાગત છે ને આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે બોટાદમાં ગેંગરેપ પીડિતાનો જે મામલો હતો તે મામલે હાઈકોર્ટનું અવલોકન આવ્યું છે. હાઈકોર્ટે પીડિતાને ગર્ભપાત માટેની અરજી નકારી કાઢી છે. આ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રૂઝાન ખંભાતા, સમાજસેવિકા છે. આ સાથે જ રૂઝાન આપનું સ્વાગત છે. સોનલ જોશી આપણી સાથે જોડાયા છે જે વકીલ છે. સોનલબેન આપનું પણ સ્વાગત છે. સોનલબેન, પહેલો સવાલ હું આપને પૂછવા માંગીશ કે આખા કેસને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, કારણ કે હાઈકોર્ટનું જે અવલોકન છે તેની રીતે છે એ બરાબર છે, પરંતુ એક સ્ત્રીની રીતે જોઈએ, સ્ત્રીની લાગણીની રીતે જોઈએ, એ રીતે આપ શું જોઈ રહ્યા છો? આમાં એવું છે કે 28 વીકની પ્રેગ્નન્સી હતી અને 12 વીકની પ્રેગ્નન્સી હોય ત્યાં સુધી એબોર્શન કરવાની પરમિશન આપતા હોય છે. એમાં પણ જોવામાં આવે છે કે બાળક મેન્ટલી રીતે તો માનસિક એની વિકાસ થયો છે કે નથી ગયો, એની ફિઝિકલ ઓકે છે કે નહીં, બધા ગ્રાઉન્ડ જોવામાં આવે છે. જ્યારે ગર્ભની વીક વધારે છે એટલે અઠવાડિયા વધારે છે ત્યારે માનું જોખમ, માના જાનનું જોખમ થઈ શકે, એ ગ્રાઉન્ડ ઉપર હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એ માન્ય છે. પરંતુ એ જે માતા તરીકે જે માની પોઝિશન છે બહુ ખરાબ છે, કારણ કે એના પતિએ એવું કીધું છે કે જો તારે મારી સાથે પાછું આવવું હોય તો તારે આ આબોર્શન કરવું પડશે. એના માટેની આ એપ્લિકેશન એમને હાઈકોર્ટની અંદર કરેલી અને તો જે સ્વીકારશે, કારણ કે જે પીડિતા છે એ 5.5 મહિના સુધી તો ગોંધી રખાય છે અને એના પછી 5.5 મહિના પછી એ લોકોએ એપ્લિકેશન દાયર કરી છે અને દાખલ કર્યું છે અને હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો. પરંતુ માનું અટેચમેન્ટ જો તો માં જયારે 9 મહિના એને પેટમાં રાખે છે, અત્યારે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એમાં લખ્યું છે કે કલેક્ટરે એની દેખભાળ રાખવી, સમાજ સુરક્ષા એનું, મેડિકલ ચેકઅપ કરાવડાવું એનું બરોબર, પણ જન્મ આપવો. પરંતુ જયારે એક માતા તરીકે પોતે પોતાના બાળકના એબોર્શન કરાવવા માટે જયારે પિટિશન દાખલ કરે છે ત્યારે એ માના જે ઇમોશન્સ અને જે એની જે ઇફેક્ટ છે બાળક ઉપર આજે ને કાલે એ પડવાની જ છે. હવે એ બાળક ને જન્મ આપવા માંગતી નથી, છતાં બી એ જન્મ લઈ રહ્યું છે તો એનું ભવિષ્ય શું? અને બીજું કે એના પતિ માટે, પતિ એવું કહે છે કે આ બાળક જો જન્મ તું આપીશ તો હું તને નહીં સ્વીકારું, એટલે એ મેન્ટલ ટેન્શન ની અંદર એક તો પહેલા પીડિતા છે, એને આ જે લોકોએ ગેંગરેપ કર્યું છે, પ્લસ એનો બાયોલોજીકલ ફાધર જયારે બાળક અવતરશે ત્યારબાદ એનો બાયોલોજીકલ ફાધર કોણ છે ડીએનએ ટેસ્ટ બાદ માલુમ પડશે, એ બધી પ્રોસિજરમાંથી એને પસાર થવાનું છે. અને આ જે ચુકાદો છે એ એના માટે ઓકે છે, પણ એના પોતાના પર્સનલ લાઈફ માટે એ આખું ડામાડોળ થઈ ગયું છે અને મેન્ટલી એના માટે બહુ જ દુર્ભાગ્યપૂર્ણ એના માટે કહેવાય કે એની લાઈફ નર્ક બની જશે. જી રૂઝાન, ખરેખર તેની લાઈફ નર્ક બની જશે, કારણ કે અત્યારથી જ પીડિતા તો પીડાઈ જ રહી છે, પરંતુ જયારે તે બાળકને જન્મ આપશે ત્યારે બાળકના માણસ પટલ ઉપર શું અસર પડશે, સમાજ તેને કેવી રીતે જોશે, આવા ઘણા બધા પ્રશ્નો હશે તેની સામે. સોનલબેન, આમાં જે કહેવાનું હતું બધું કહી દીધું છે, પણ કમિંગ બેક ટુ જે આપણે બેઝિક ક્રક્સ ઓફ ધ પ્રોબ્લેમ શું છે, કે ક્રક્સ ઓફ ધ પ્રોબ્લેમ જે હંમેશા કહેવામાં આવે છે ને જે ઠોકી ઠોકીને હંમેશા બહાર આવ્યું છે કે જયારે બી એક લેટર છે, પેલા લોકો તો પકડાઈ ગયા છે, પકડાયા ક્યારે, જયારે પેલી બેને હાઈકોર્ટમાં પેટિશન કરી એબોર્શન, એના તો ત્યાં સુધી પકડાયા નહોતા. એટલે જે બી હંમેશા આપણે જે વિચારીએ છીએ કે પેલા લોકો તો જે સજા થશે નહીં થાય તો ભગવાન જ જાણે, પણ અત્યારે આ જે માં જે હેરાન થઈ છે ને આખી જિંદગી હેરાન થશે ને પછી એનું જે બાળક હેરાન થશે, પણ વી કેન ઓલવેઝ કમ આઉટ ઓફ ધીસ. હવે જે આપણી સમાજની જે વ્યવસ્થા છે એ પોઈન્ટ ઓફ વ્યુ થી અગર માની લો કે જે મેં તો નહીં સાંભળ્યું કે હાઈકોર્ટે એવું કીધું છે કે કલેક્ટર ધ્યાન રાખે ને જે બી, પણ માની લો કે એ છે એકચ્યુઅલી હાઈકોર્ટે સરકારી સંસ્થાની મદદ લેવાશે, સરકારી સંસ્થા ઓકે, પણ એ તો ઓબ્વિયસ છે સરકારી સંસ્થા એટલે પેલા કોઈ ઘરમાં નાખી દેશે, યુ નો ઓલ ધ બુલશિટ થિંગ, સો લેટ્સ નોટ ગેટ ઇન ટુ ધેટ. સરકારી સંસ્થા અગર કલેક્ટર હોય તો ઇટ્સ અ બેટર ઓપ્શન, બટ અગર સરકારી સંસ્થા તો હજી ઇટ્સ નોટ અ ગુડ ઓપ્શન. હવે જે સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે આઈ એમ શ્યોર કે આઈ ડોન્ટ નો એ વાત એમના હાઈકોર્ટના વેમાં જ પ્રિવ્યુમાં આવ્યું કે ના આવ્યું, પણ જે આજે 7 લોકો અગર જે ગુનેગાર છે તો એ લોકો પાસે બી કોઈ મોટો પેનલ્ટી લેવી હતી? ધ વે આઈ લુક એટ ઇટ કે જે થઈ ગયું છે વી કે નોટ ઓવરકમ દેટ, બટ ધ વે આઈ લુક એટ ઇટ કે અગર એ લોકો પાસે કંઈક મોટી પેનલ્ટી લે અને એ છોકરાનું એ બાલકનું જે ફ્યુચર સિક્યોર કરે, કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ભલે જે સમાજ જોશે, કારણ કે સમાજ આઈ એમ શ્યોર કે અત્યારે સમાજ એટલું તો વિકસિત થયું છે કે એ બાલકને પોઝિટિવલી જોવામાં આવશે, પણ એને બીજો પણ કે અગર એના જે પતિએ કહ્યું છે કે હું તને નહીં અપનાવીશ, પણ આફ્ટર ધીસ હાઈકોર્ટે એને અપનાવવું પડશે, ના તો હજી બીજો ડિવોર્સ કેસ ચાલશે અને એના અગેન્સ્ટ જશે, બાપના અગેન્સ્ટ જશે અને એને એલિમોની આપવી પડશે, એટલે દેટ વિલ ઓલસો ગો અગેન્સ્ટ. એટલે યા ધેર ઇઝ અ વેરી કોમ્પ્લિકેટેડ મેટર, બટ ઇફ આઈ લુક એટ ઇટ ઇન ધીસ વે કે હવે માએ કઈ રીતે જોવું જોઈએ, તો સૌથી પહેલા તો માનું બાપનું આખા ઘરનું કાઉન્સેલિંગ કરાવવું જોઈએ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અગર એનું કાઉન્સેલિંગ થશે તો દે કેન લુક એટ ઇટ પોઝિટિવલી. અને બીજી બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ કહેવા માંગુ છું કે ગવર્નમેન્ટ જ્યુડિશિયરી શુડ સ્પેશિયલી ટેક કેર કે આ બાળકને બહુ ઇનફ મની મળે તાકે એનું ફ્યુચર સિક્યોર્ડ રહે, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ડીએનએ ટેસ્ટમાં જે આવે એ લોકો પાસેથી બી પૈસા લે, જે બીજા 7 લોકો ભલે
ડીએનએ ટેસ્ટમાં તો એક કે આઈ ડોન્ટ નો વોટ એક્ઝેક્ટલી વિલ કમ આઉટ, તો જે સાત લોકો ઇન્વોલ્વ હતા એ લોકોને બી એ રીતે એ લોકોની સામે એ ધપ્પો લાગવો જોઈએ, તાકી બીજા લોકો એ લોકોથી શીખે કે ભાઈ આવું કરશો તો અધર દેન અધર પનિશમેન્ટ એ લોકોના ફાઈનાન્શિયલ પનિશમેન્ટ બી બહુ મોટું થવાનું છે. જી સોનલબેન, જે રીતે પતિએ કીધું છે કે હું નહીં સ્વીકારું, પરંતુ આગળ જઈને ઘણા બધા પ્રોબ્લેમ્સ પણ ક્રિએટ થઈ શકે છે જો તેને ન સ્વીકારે તો. એ નહીં નહીં સ્વીકારે તો મેં તો પહેલા પણ અત્યારે તમારા માધ્યમથી પણ કહીશ કે જે પીડિતા છે એને પોતાના પતિના ખિલાફ ડોમેસ્ટિક વાયલન્સનો કેસ દાખલ કરવો જોઈએ. ક્યારે પણ કોઈને એ માનસિક એક જાતનો ત્રાસ જ કહેવાય કે તું આ બાળકને અબોર્ટ કરાય, અધરવાઇઝ હું તને નહીં અપનાવું, એ એક માનસિક ત્રાસની વ્યાખ્યામાં જ આવે છે. અને હું ગવર્મેન્ટને કહીશ કે ગવર્મેન્ટ એના પતિને અગર નથી અપનાવું તો હવે બાળક તો જન્મ લેવાનું જ છે, તો પતિ નથી અપનાવવાનો તો પતિને છોડી દે, પરંતુ બાળક મા સાથેની જે પહેલાની બે બાળકીઓ છે એની એ અને આ જે છોકરું આવવાનું છે પરંતુ જયારે 9 મહિના પોતે પોતાના ઘરમાં બાળક રાખ્યું હોય એ અટેચમેન્ટ હોય, પણ આ સામાજિક દબાવ, આ સમાજ લોકો શું કહેશે એના કારણે એપ્લિકેશન કરી છે. ક્યારે કોઈ પણ માં પોતાના બાળકને એડોપ્શન કરાવવા માંગતી નથી. લેટ અસ લુક એટ ધ ડિફરન્ટ વે રાઉન્ડ, કે અગર એને આજે એબોર્શન ની એક ગુહાઈ લગાઈ કારણ કે એના હસબન્ડે એક્સેપ્ટ ના કર્યું, પણ અત્યારે જે આખું આટલું મીડિયા કવરેજ આવ્યું છે, જે અવેરનેસ આવી છે, જે લોકોમાં જાગૃતતા આવી છે અને જે રીતે સોસાયટી સપોર્ટ કરે છે, આઈ એમ પ્રીટી શ્યોર કે આ બાળકને લોકો તરછોડી નહીં. ઇનફેક્ટ ધીસ વિલ બીકમ અ વેરી શું કહેવાય વેરી ગોલ્ડન ચાઇલ્ડ, તો ના કે બધા લોકોને એક્સ્ટ્રા સંભાળશે. જાણે કે આપણે ઘણા કેસે જોયા છે કે કોઈ નાની બાળકી તરછોડીને આપણે ટ્રેનના ડબ્બામાં મળી હતી તો એના માટે લોકો સામેથી એડોપ્શન માટે આવ્યા હતા, એટલે આઈ વુડ નોટ અગ્રી ટુ દેટ. બીજું કે અગર આપણે ગવર્નમેન્ટને કહીશું બાળક એડ્યુકેશન ચાલે અને ઇજ્જત થી રહે, કારણ કે આજની તારીખમાં અગર આપણે ઘણા કેસે જોયા છે જેમાં પોલિટિશિયન નો બી કેસ જોયો હતો કે એ માણસે મોટો થઈને એના પપ્પા ડીએનએ ટેસ્ટ કરીને પપ્પા સામે કેસ માંડ્યો અને આજે કોલર ઊંચો રાખીને જીવી રહ્યો છે. એટલે હવે આપણી સોસાયટી સામાન્ય લોકો એ રીતે નથી જીવશે, જીવી શકતા. આપણે શીખવાનું છે ને, ભલે તો આજે બોલી રહી છે કે આપણી સોસાયટી આપણી એનજીઓ ગવર્નમેન્ટ આપણી જીવશે છે. અત્યારે સમયનો અભાવ છે, માટે આપ બંનેનો આભાર સોનલબેન અને રુજાન, આપ બંનેનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ. પરંતુ